હથિયારની હેરાફેર, ઉત્તર પ્રદેશથી લાવતો હથિયાર, હથિયારનું ગેરકાયદે વેચાણ. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નશા અને હથિયારોના સોદાગરોએ પોલીસને દોડતી કરી દીધી છે. અમદાવાદ SOGને આવા જ એક કેસમાં મોટી સફળતા મળી છે, જે લાંબા સમયથી અમદાવાદમાં ગેરકાયદે હથિયારનું વેચાણ કરતો હતો. અમદાવાદ SOGની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ છે નબી અહેમદ નીર મહમ્મદ પઠાણ, રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ બાપુનગર, મૂળ વતન રામપુર ઉત્તર પ્રદેશ. ચહેરાથી ભોળો દેખાતો આ શખ્સ શાતિર દિમાગ ધરાવે છે. નબી અહેમદ છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં રહે છે અને કાપડ પર ભરતકામ કરે છે, પરંતુ જ્યારે તે પોતાના વતનથી અમદાવાદ આવે ત્યારે અથવા કોઈ પરિચિત આવતું હોય તેની પાસે ગેરકાયદે હથિયાર મંગાવતો હતો. અહીં તે ગુનાખોરીને અંજામ આપતા શખ્સોને હથિયાર વેચતો હતો. આરોપી પાસેથી પોલીસે એક પિસ્તોલ, 3 તમંચા અને 12 જીવતા કારતૂસ જપ્ત કરીને તેની ધરપકડ કરી છે. અને વર્ણનવાળા આરોપીને કોર્ડન કરી પંચો રૂબરૂ પકડી પાડવામાં આવેલ છે. અંગ જડતી દરમિયાન એને પોતાની પાસેથી જે વેપન મળી આવેલા છે એ વેપનમાં એક ઓટોમેટિક પિસ્તોલ, 3 દેશી બનાવટના ચમંચા અને 12 જેટલા કારતૂસ મળી આવેલ છે. એની પાસેથી જે આ મુદ્દામાલ મળી આવ્યો એ અંગે પોતાની પાસે કોઈ પાસ પરમિટ હોવાનું પૂછતા પોતાની પાસે કોઈ પાસ પરમિટ હોવાનું જણાવેલ નથી, જેથી ગેરકાયદેસર રીતે હથિયારો રાખવા બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહીની તપાસ ચાલુ કરી. કેવો છે ગુનાઇત ઇતિહાસ? આરોપીની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે તે અગાઉ 3 વખત હથિયાર વેચવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત મારામારીના ગુનામાં પણ તેની સંડોવણી છે, જેથી પોલીસે આરોપી ઉત્તર પ્રદેશથી હથિયાર કોની પાસેથી લાવતો હતો અને કયા માર્ગે લાવતો હતો, સાથે જ અમદાવાદમાં હથિયાર કોને વેચતો હતો અને ભૂતકાળમાં કોને વેચ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. એ આરોપી આની પહેલા પણ 3 વાર આર્મ્સ એક્ટના ગુનામાં પકડાઈ ચૂકેલો છે. DCB ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં, સરખેજ પોલીસ સ્ટેશનમાં, એ રીતે અલગ અલગ જગ્યાએ આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલો છે. બીજું, આજે એની પાસેથી ગેરકાયદેસર વેપન મળી આવેલ છે. એ પોતાના વતન ઉત્તર પ્રદેશના કોઈ ગામમાંથી લઈ આવવાનું હાલ એને રજૂઆત કબૂલેલ છે. જે વેપન છે એ સસ્તા ભાવે લાવી પોતાના વિસ્તારમાંથી અને અહીંયા જો કોઈ ગ્રાહક મળી જાય તો એને વધુ ભાવ લઈ અને વેચી દેવાના એક આયોજન સાથે પોતાની સાથે વેપન રાખે છે, જેથી કરી આર્થિક ફાયદા સારું થઈ અને આ વેપન રાખતો હોવાનું એક પ્રાથમિક દ્રષ્ટિ કહી શકાય. અત્યારે જે 4 વેપન મળેલા છે એ ખરેખર એની પાસેથી કેટલા સમયથી છે, એ પોતે જઈને લઈ આવ્યો છે અથવા અહીંયા કોઈ આવીને આપી જાય છે, એ સમગ્ર દિશામાં રિમાન્ડ મેળવી અને એના તપાસ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેરમાં 1 સપ્તાહ પહેલા જ હથિયારનો મોટો જથ્થો ઝડપાયો અને હવે ફરી એકવાર હથિયાર સાથે એક આરોપી દબોચાયો છે. શહેરમાં હથિયારનો જથ્થો કેમ લવાઈ રહ્યો છે અને શું કોઈ મોટા ગુનાનું કાવતરું રચાઈ રહ્યું છે કે શું ફરી એકવાર ગેંગ વોર શરૂ થવા જઈ રહ્યું છે, આ મુદ્દાઓ પર પણ પોલીસ તપાસમાં લાગી છે. કેમેરામેન નરેશ સોલંકી અને અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.